આપણે જવાનું છે મૂવી જોવા, કેટલા વાગે જવાનું છે? આપણી જીભ કંટ્રોલમાં ના હોય એટલે આવે, એ લોકોનો હાથ કંટ્રોલમાં ના આજે મારે સવારે થોડું કામ હતું, સો હું પતાઈને પાછો ઘરે આવી ગયો. હવે હું પાછો જઈશ અને ખુશીએ આજે જમવાનું બનાવી દીધું છે. કામ બી આઈ થિંક બધું મોસ્ટ ઓફ પતી ગયું છે. શું કામ નહીં બધું? સંડાસ બાથરૂમમાં હાર્પિક નાખ્યું છે, મમ્મીએ રસોઈ કરી, હજુ કામ નહીં બધું. ના જો કિચન. અચ્છા. કોણા બે બધું પતી જાત. બહુ લેટ થઈ. આજે લેટ થઈ ગયું. બહુ ઓવર લેટ. કી ખબર. થઈ જશે હમણાં. મારે કેટલી કામ. આજે લેટ થઈ ગયું. મારે બી લેટ થઈ ગયું. બહુ વધારે લેટ થઈ ગયું. મારે પેલું આંગણિયામાં વધારે લેટ થઈ ગયું. ચલો હું નીકળું તો. જય શ્રી કૃષ્ણ. જેમ ને શું છોકરાઓ જો રમવા બેસી ગયો. તારે ક્યાં ઉતરવાનું? ક્યાં ઉતરવા? મેવાડા. મેવાડા ભાડા લાગેગા? 150 રૂપિયા લેગા? વટવા સુધી આવીશ તો કોઈ ભાડું નહીં. મેવાડા ઉતરી જઈશ તો ભાડું લાગશે. ક્યાં ગઈ ગાડી? ગાડી ગાડી ગાડી. સો ગાઈઝ, ભવ્ય અત્યારે મારી જોડે આવી રહ્યો છે. મેં એવું કીધું કે તું મેવાડા ઉતરીશ તો 150 રૂપિયા લઈશ અને વટવા સુધી આવીશ તો ફ્રીમાં. તો વટવા ચાલ ને. ના મેવાડા થઈ જશે. તાર માં ટ્યુશન જા. ટ્યુશન ને ચાલશે. એક દિવસ રજા. ગુલ્લી માર દે. આની એમ ગુલ્લી માર દે આજે. ના ગુલ્લી ના મારે. હે ના મારે ગુલ્લી નહીં ખબર પડે. મમ્મી ફોન કરે સાહેબ. મમ્મી એટલે નોચાસે. એ લોચાસે નહીં તો ગુલ્લી માર દે. લાલી થઈ જાય. ના લે ભણવાનું. ભણ્યા વગર ઉદ્ધાર નહીં. ભણ્યા વગર તો આવો. બનેગા તભી તો સબ આયેગા. આયેગા વરના કુછ નહીં આયેગા. મેં ફ્રી ફાયર બહોત નહીં ખેલતા. અભી કમ કર દઈએ. તમારા માંથી કમેન્ટ કરજો કેટલા લોકો ફ્રી ફાયર રમે છે. જોઈએ. આવો અહીંયા કોર્નર ઉપર. હા બસ અહીંયા કોર્નર ઉપર ચાલો. હવે મારે અહીંયાથી એકલું જવાનું. કંપની આપી હોત તો યાર મને મજા આવતી ને છેક થી છેક. પણ તું ચાલ જાવ. ગુલ્લી માર દે યાર આજે. ના મરાય ને ગુલ્લી યાર. સો ગાઈઝ, ભવ્ય હવે મને મૂકીને જતો રહેશે ટ્યુશન માં. બાય. ઓકે બાય. સાંજે મળીએ. સાંજે મળીએ. ચાલો ગાઈઝ, ભવ્ય અત્યારે જતો રહ્યો છે એના ટ્યુશન માં અને હવે હું જઈશ ઓફિસે. મારે આજે લેટ થઈ ગયું બહુ જ. જોઈએ હવે કેટલું કામ પતે છે અને કેટલું રહી જાય છે. કેમ કે સાંજે આજે મૂવી જોવાનો બી પ્લાન છે, ખુશી સાથે પ્રેંક કરવાનો બી પ્લાન છે. સો જોઈએ. સો ગાઈઝ, હું અત્યારે થઈ ગયો છું ફ્રી અને હવે જઈશ હું ઘરે. ને આજે અમારે જવાનું છે મૂવી જોવા. સો ચલો જઈએ. કોણ કોણ આવે છે? ઘરે પહોંચી ગયો છું. ખુશી બનાવી રહી છે ગાજર નો હલવો. હે શું વાત છે? લે તમારા માટે નહીં. કેમ ભાઈ મરમ ટાટા છે? ટ્રાય કરું છું હજુ. મમ્મી શીખવાડશે કોઈ. અચ્છા. હજુ ખાલી ગાજર ખમણું છું. ખમણા છે? છીણો છે કહેવાય. ખમણા શું કહેવાય? ગાજર છીણો બે કહેવાય ને. ખમણી ના કહેવાય. તું ખમણ્યું. તું ખમણ્યું. હું તો છું જ. મન નામ નહીં પાડી તમાર ભાઈબંધે. એ ભાઈબંધ ખમણ હજુ બાકી છે કહેવાય. ખમણ ખમણ મેં કહે છે. ભાઈબંધો મેં નાક તોડ નાખ્યું. આ વખતે ગાજર હરખા. થેન્ક યુ મારો બચ્ચો. નીચે મામા નું ઘર. શું કહેતી હતી ખુશી તું મને? શું કહેતી હતી તું મને? માં લોટ દડાવા જવા એમ. હે કોના જવાય? જવાય લોટ ને દડાવા નહીં કીધું. ઘઉં દડાવા જવાનું. હા એટલે તે મને એવું કીધું લોટ દડાવા જવા. મેં એવું કીધું. મેં દાણી મૂકી આવ્યું કીધું. તા બીજો ઘંટી છતો ખરી. હવે નહીં મજા આવતી ઘંટીમાં. કેમ? ઘંટીમાં બધું ઉડાવવા કરો રે. કેમ ને આખો દાડો જાય ઘંટીમાં અને આવા મશીન છે ને વાય
એટલે મજા જ નહીં આવતી દાડો ના ભાઈ મને તો પેલી આજ નથી ગમતી પહેલી ઘંટી મને સો ગાઈસ અમાર ઘંટી વેચવાની છે કોઈ લેવી હોય તો કહેજો ભાઈ બોટલ ક્યાં ગઈ તાર ઘંટી લેવી છે ભાઈ લોટ દળવાની તું ભણીશ નહીં તો તાર ઘંટી જ ખોલી આપવાના છે તારા હા એટલે ઘઉં દળવાની ના એનું મશીન આવિષ્કાર કરવાનું છે લોટ નાખો ને ઘઉં નીકળે બહાર કોણ વાન લીનાર ક્યાં છે વાન હા વાન છે આપણે જવાનું છે મૂવી જોવા કેટલા વાગે જવાનું છે રાત્રે 12 વાગે મારા પપ્પાની છે મારા પપ્પાની નિશુ થોડી આવશે એ હેરાન કરશે મૂવી જોઈ રહ્યા તો તમે બાજરી નો લોટ લેવાનું કીધો તો ને બાજરી નો લોટ શું નિશુ તારે બી આવવાનું છે ના કઈ દે ના હું તો ચાચા જોડે જવાનું કહી દે ચાચી જોડે હા ના ચાચી જોડે જવાનું ને કેટ ગતી રે હા ચાચી તે ઉડાના નાખી કેમ ભાઈ તના તને તકલીફ શું હેલે તું જેનન તે નુકસાન જ કરતો હોય એ વખરે ખોટું ના હે તન તકલીફ શું હે આપણે સોસાયટી એમ કર તું બોમ લઈને સોસાયટી જોડાઈ નાખાખી પતા વાર્તા ઓલી નવી લાઈટ નહીં લગાઈ ઓલી ઝુમર વાળી હા તે ચાલુ બંધ કર દે અરે પણ કઈક ના કઈક નુકસાન જીટુ જેને નુકસાન અરે દર વખત નહીં પણ દર વખતે તોડે જ છે છોકરીની જેમ બહુ રોવાની જાય તું ફટાફટ કેમ તો તને મારી પર વિશ્વાસ નહીં ભાઈ તમાર પર છે પણ ઓછો છે કેમ હું તારા જેમ મન કહી દીધું છે હું તારા જેમ ફેંકું ચંદ નહીં તું ફેંકું તું ફેંકું ચંદ જા તું ફટાફટ મન કહી દીધું કે તું આપણો ફટાફટ રેડી થઈને આય રેડી છે રેડી થા તમ બધા રેડી થઈ જાવ તને બહુ હરી કેમ પણ ખબર નહીં પડતી આટલું બધું કામ મારું કઈ ખુશી ફાઇનલી જમવાનું રેડી કરી નાખ્યું છે હા કરી નાખ્યું છે અને હવે અમે લોકો બેસીશું જમવા નિશુ તારે બેસવાનું બેટા જમવા નિશુ દેશી ભાણું તાર જમવું છે કેમ ભઈ જા હેડ મુજે કોઈ બચાઓ પધારીએ મેઘા ચાંખેડા દેવ નરોડા તમારે લોકો એક લવ સ્ટોરી વ્લોગ બનાવવા જેવાનો ચાંખેડા થી નરોડા સુધીનો
શું કહેવાય, મને તો અત્યારે તમને મેસેજ બતાવું છું, પણ બધા શું કહે છે 15 કિલોમીટર નો સફર એમને, અમે લોકો કે તો આપણે વેલિડ બોલીએ, ખુશી શું કહે, નહીં બોલતા ચલો બાય. પહોંચી ગયા છે મેંગો પ્લસ સિનેમા એ, અને નિકશ અત્યારે જઈ રહ્યા છે બોક્સ ઓફિસ માં ટિકિટ લેવા માટે. કેટલા ખીજાયા ખબર મારી ઉપર, બહુ જ બિલકુલ ઈચ્છા નહીં. પોપકોર્ન ખાવા માટે તો આવ્યો મૂવી જોવા, સોરી પોપકોર્ન ખાવા માટે તો મૂવી જોવા આવ્યો. અરે રે રે, બહુ ખરી, હાવામ ના હોય કે હાવામ ના હોય. શું કહેતો, બહુ ઉતાવળ કરતા તને ઘરે સોચ્યો, ઉતાવળ કરતો તો પણ આપણે ટાઈમ જ છે. તમે તો એવું કહેતા હતા જલ્દી કર, મોડું થઈ જશે. થઈ ગયું મોડું, 9:30 નો શો હતો. કેટલા વાગે ટાઈમ જોઈ લે, 9:26, તો પછી 4 મિનિટ વહેલા છે. તો ગાઈસ અત્યારે થઈ ગયો છે ઇન્ટરવલ, ને ખુશી ખબર નહીં શું કરી રહી છે. ડાયરેક્ટ આઈ ત્યાં હું રીલ્સ જોઈ રહી છું. તન ના મજા આવી પિક્ચર, મજા આવી બટ મન છે ને બહુ ઊંઘ આવે. મેં તમને આજ કીધું હતું કે આજ પણ નહીં લેટ નાઇટ આવું ને, અવાજ જો મારો મારો ખબર નહીં રાત પડે ને એટલે અવાજ બેસી જાય. સવાર કમ્પ્લીટ થઈ જાય તો બહાર જઈને ચા પીશું એટલે ઊભો થઈ જશે અવાજ. શું કે, ઓકે તો ગાઈસ પ્રોણો એક થઈ ગયો છે, બહુ જ લેટ થઈ ગયો, બહુ લેટ થઈ ગયો છે. મને જોરદાર ની ઊંઘ આવે છે, હજુ એડિટ કરીશ પછી ઘરે જઈને સુવાનું. સુવાનું તો ખબર નહીં, આજે 4 તો આરામ થી વાગી જ જવાના છે, હજી એડિટિંગ બાકી છે. બટ મૂવી એટલું સુપર્બ હતું ને, કે માઇન્ડ ફ્રેશ થાય. હજી સેકન્ડ પાર્ટ કે રહ્યા છે એનો વેઇટ રહેશે. એમ પણ એવું છે, હજુ પુષ્પાના પુષ્પા 2 નો તો રાહ છે જ, તો પુષ્પા 1 જોઈ જોઈને મન વાળીએ છે, એવું હવે થવાનું છે. પણ ફ્રેન્ડશિપ જોરદાર વધી છે, બહુ મસ્ત જોરદાર. એમ આવો એક ફ્રેન્ડ તમારી લાઈફ માં, તમારી લાઈફ ધન્ય થઈ જાય, તમારી જિંદગી સુધરી જાય, જિંદગી સુધરી જાય. જન્મ તમને મળ્યો ને, તો તમારી લાઈફ માં બી એવું કોઈ ફ્રેન્ડ હોય તો તમે કમેન્ટ માં એમને શું કહેવાય મેન્શન કરી દેજો, એમનું નામ મેન્શન કરી દેજો. અમારા બંનેની લાઈફ માં તો એવું કોઈ ફ્રેન્ડ નથી, અમે બંને એકબીજાના માટે છે. મારા માટે નિકેશ છે, નિકેશ માટે હું છું. સો ગાઈઝ આજના બ્લોગ માં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો, ચેનલ નવા હોય તો જલ્દી થી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.